हेलो डियर स्टूडेंट्स, मजा में हशो। आज आपने धोरण 12 ना भाग 2 नो अगत्यनो चैप्टर सहलू चैप्टर मजा आवे चैप्टर पॉलीमर नो अभ्यास शुरू करिए। तो प्रश्न थाय के पॉलीमर એટલે શું? तो ग्रीक भाषा में पॉलीमर छे એને કહેવામાં આવે છે પોલી એટલે अनेक અને મર એટલે એકમો। तो જેની અંદર अनेक એકમો આવેલા છે તેવા પદાર્થને પોલીમર કહેવામાં આવે છે અને શુદ્ધ ગુજરાતીની અંદર આપણે કહીએ છીએ બૃહદ અણુ। तो पॉलीमर छे आपणा जीवनमां अगत्यता शुं छे? तो आपणे सवारथी सांज सुधी आपणा जीवननी अंदर अनेक पॉलीमर पदार्थोनो उपयोग करीए छे। दाखला तरीके सवारे सौथी पहेलुं काम ब्रश करवानुं करो, तो ब्रशनुं हेन्डल जे टूथपेस्टनुं हेन्डल छे ए पॉलीस्टायरीननुं बनेलुं छे, एना रेशाओ छे ए नायलॉनना रेशाओ होय छे। टूथब्रश माटे टूथपेस्टनो उपयोग करीए तेनुं पेकिंग मटीरियल छे ए पण पॉलीमर पदार्थनुं छे। तो आवा तो अनेक प्रकारना प्लास्टिक मटेरियलनो आपणे उपयोग करीए छीए, अनेक प्रकारना रेशाओनो उपयोग करीए छीए, अनेक प्रकारना रबरोनो उपयोग करीए छीए। इवन ज्यारे आपणे सुवा जईए छीए त्यारे जे गाडनानो उपयोग करीए डनलो पीलो ए पण पॉलीमर पदार्थनुं बनेलुं छे। तो आम सवारथी सांज सुधी आपणा रोजिंदा जीवनमां अनेक पॉलीमर पदार्थोनो उपयोग करीए छीए। હવે પોલીમરને સમજવા હોય તો આપણે આવા 6-7 શબ્દો છે બરાબર આપણે એની ઓળખ હોવી જોઈએ। પહેલો શબ્દ થશે કે પોલીમર એટલે કે બૃહદ અણુ, ત્યાર પછી બીજો મોનોમર, અને પછી પોલીમરાઇઝેશન જેને ગુજરાતીમાં કહેવાય છે બહુલીકરણ। એટલે શું? તો કે મોનોમર એટલે શું? તો કે જે સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે, તો એ જોડાઈ શકે તેવા સાદા કાર્બનિક અણુને કહેવામાં આવે છે મોનોમર। દાખલા તરીકે આપણી પાસે ઇથિન છે, તો ઇથિન છે એ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાવાની ક્ષમતા ધરાવે, તો આ ઇથિન છે એને આપણે કહીએ છીએ મોનોમર। હવે ઇથિનનો એક મોનોમર આવા ઇથિનના બીજા અણુ સાથે જોડાય, હવે એ જોડાવાની પણ એક વિશિષ્ટ પ્રક્રિયા હોય છે, પણ આપણે અત્યારે ખાલી ધ્યાન રાખીએ કે કેવી રીતે જોડાય છે। તો ઇથિનનો એક અણુ આ બીજા ઇથિનના અણુ સાથે રાસાયણિક બંધથી જોડાય, હવે એ જોડાવાથી એવા બે અણુ જોડાણા, તો જો આવા બે અણુ જોડાવાથી જે ભાગ બન્યો એને કહેવાય છે ડાઈમર। પછી આ ડાઈમર સાથે ત્રીજો અણુ જોડાય તો આપણે કંઈક આવો એક મોટો ભાગ પ્રાપ્ત થાય। દાખલા તરીકે આ ડાઈમર છે એની સાથે એક બીજો આવો એકમ છી જોડાય છે, તો ડાયમર સાથે આવો બીજો એકમ જોડાય તો તેના જોડાવાથી આવો એક અણુ પ્રાપ્ત થાય। હવે આ અણુમાં તમે જોઈ શકો છો ત્રણ જોડાણા, તો ત્રણ જોડાય તો એને ટ્રાઈમર કહેવાય, ચોથો અણુ જોડાય તો ટેટ્રામર કહેવાય। પણ હવે ધારો કે આવા અસંખ્ય અણુ એકબીજા સાથે જોડાઈ જાય, તો આવા અસંખ્ય અણુ એકબીજા સાથે જોડાવાથી જે પદાર્થ બને તેને કહેવામાં આવે છે પોલીમર। તેની એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાવાની પ્રક્રિયા છે, એ જોડાવાની પ્રક્રિયા છે ને પોલીમરાઇઝેશન કહેવામાં આવે છે। તો જુઓ આપણે આ જે પોલીમર પ્રાપ્ત થયો એમાં બંધારણના આધારે એક ચોક્કસ ભાગનું પુનરાવર્તન થાય છે, CH2CH2 વાળો આટલો ભાગ છે એનું ચોક્કસ રીતે પુનરાવર્તન પામે છે। તો પુનરાવર્તન પામતો આ ભાગ હોય તેને કહેવામાં આવે છે આવર્તનીય એકમ। તો જો પોલીમરનું આવર્તનીય એકમ એટલે શું? તો કે પોલીમરની અંદર તેના બંધારણના આધારે ચોક્કસ ભાગનું વારંવાર પુનરાવર્તન થાય, તો પુનરાવર્તન પામતો આવો ભાગ છે એને કહેવામાં આવે છે આવર્તનીય એકમ। હવે આ આવર્તનીય એકમોની સંખ્યા, આવર્તનીય એકમોની સંખ્યા છે એને આપણે n વડે દર્શાવીએ છીએ, તો આવર્તનીય એકમની સંખ્યા n હોય એને કહેવામાં આવે છે પોલીમરાઇઝેશન અંશ। દાખલા તરીકે અસંખ્ય અણુ છે, તો એ અસંખ્ય અણુ છે એને પોલીમરાઇઝેશન અંશ એટલે કે n દ્વારા દર્શાવીએ છીએ, એની સંખ્યાને n વડે દર્શાવીએ છીએ। તો જુઓ ચાર શબ્દો આપણે પાછા રિપીટ કરી જઈએ કે જે સાદા કાર્બનિક અણુ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે, તો જોડાઈ શકે તેવા સાદા કાર્બનિક અણુઓને કહેવામાં આવે છે મોનોમર। આ સાદા કાર્બનિક અણુઓની એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાવાની જે પ્રક્રિયા છે એ રાસાયણિક બંધથી જોડાવાની પ્રક્રિયાને આપણે કહીએ છીએ પોલીમરાઇઝેશન।
अच्छा पॉलीमराइजेशन छे ने गुजराती नी अंदर कहेवाय छे बहुलीकरण। હવે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય તો આપણે કહો વિરાટ અણુ પ્રાપ્ત થાય, તો આ વિરાટ અણુ એટલે કે બૃહદ અણુને કહેવામાં આવે છે પોલિમર, અને આવા પોલિમરોના આણ્વીય દળ છે એ 10^3 થી 10^5 યુનિફાઈડ માસ એટલે કે ખૂબ જ વધારે હોય છે, 10,000 થી લઈ 1,10,00,000 સુધીના એના આણ્વીય દળો હોય છે। હવે પોલિમરની અંદર એકબીજા સાથે જોડાવાથી ચોક્કસ ભાગનું વારંવાર પુનરાવર્તન થાય, તો પુનરાવર્તન પામતા આ ભાગને કહેવામાં આવે છે આવર્તનીય એકમ। દાખલા તરીકે આ પોલિમર છે એમાં આવર્તનીય એકમ છે એ CH2CH2 ઇથેનનો અણુ છે। હવે પુનરાવર્તન પામતા ભાગની સંખ્યા એટલે કે આવર્તનીય એકમની સંખ્યા છે એ સંખ્યાને કહેવામાં આવે છે પોલિમરાઇઝેશન અંશ। હવે જો કોઈ પોલિમર પદાર્થ હોય એ પોલિમર પદાર્થનો પોલિમરાઇઝેશન અંશ છે 25 કરતા ખૂબ જ વધારે હોય તો આવા પોલિમર છે સામાન્ય રીતે ઓરડાના તાપમાને એ ઘન અવસ્થામાં હોય છે, તો આવા પોલિમર પદાર્થો છે એને આપણે કહીએ છીએ ભારે પોલિમર। આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના પદાર્થો ઘન પ્લાસ્ટિક એ બધાય ભારે પોલિમર છે। હવે કેટલાક પ્રવાહી અવસ્થાની અંદર પણ હોય છે, તો કેટલાક પોલિમર પદાર્થમાં પોલિમરાઇઝેશન અંશ છે 25 કરતા ઓછો હોય, તો આવા પ્રવાહી પોલિમર પદાર્થો દાખલા તરીકે આપણે અલગ અલગ પ્રકારના સિન્થેટિક રેઝિન હોય છે, આપણે જે બે પદાર્થોને ચોટાડવા માટે એડહેસિવનો ઉપયોગ કરીએ ફેવિક્વિક જેવી, તો એ પણ એક પોલિમર પદાર્થ છે, તો આ પોલિમર પદાર્થમાં પોલિમરાઇઝેશન 25 કરતા ઓછો હોય પ્રવાહી સ્થિતિ